सुरेन्द्रनगर वटवाणा एकता सोसायटी में रहनाक मकान में धड़ा दिवसे 61 लाख रोकड़ी रकम की चोरी करवामां आवी छे। साथ ज बे ईसमों ने रोकड़ रकम साथ लोकल क्राइम ब्रांचे झड़पी पड़ा था। त्यारबाद घर में प्रवेश मेळव्यो हतो। धोळा दिवसे 61 लाख रूपया चोरी करवामां आवी छे। पोलीसे 35 लाख रूपया बंने आरोपीओ पासेथी जप्त कर्या छे। सुरेन्द्रनगर लोकल क्राइम ब्रांच और स्थानिक पोलीस द्वारा बंने आरोपीओ ने अटकायत करवामां आवी छे। एक ईसमने वटवाणा भोगवा नदी काठेथी झड़पी लेवामां आव्यो हतो, तो अन्यने मुख्य सूत्रधार ने भावनगर नजीकथी दबोची लई कार्यवाही हाथ धरवामां आवी हती। बंनेना रिमांड पण पोलीसे कोर्टमां मांगी अने कड़क पूछपरछ हाथ धरी छे। શું કહેશો? ગણતરીની કલાકોમાં 60 લાખ ઉપરની ચોરીનો ભેદ છે, ઉકેલી નહીં પડે। ગઈકાલે તારીખ 3/8 રોજ બપોરે 15:00 બાદ પોલીસને ખબર પડી હતી કે ફાતિમાબેન નામના જે વ્યક્તિ છે, જે એકતાનગરમાં રહે છે, એ પોતે બહાર જઈ અને જ્યારે ઘરે આવ્યા ત્યારે એમને ઘરે ચોરી થયેલાનું માલુમ પડ્યું। એટલે એને તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરી અને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા આ ઘરફોડ ચોરીનો બનાવ હોય અને રોકડ ચોરીનો બનાવ હોય એમના ડીવાયએસપી તથા લોકલ એલસીબી અને એસઓજીને પણ જાણ કરી હતી અને તાત્કાલિક બધા જ માણસો ત્યાં એકતાનગર સોસાયટીમાં જે ઘરે ચોરી થયેલી હતી ત્યાં પહોંચી ગયા, એમની વિઝિટ કરી અને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરેલા હતા। એ સીસીટીવી કેમેરા ચેક કરતાં એક ઈસમ એ ઘરમાંથી કોઈ થેલી જેવી વસ્તુ સાથે નીકળતા દેખાય છે અને થોડી વાર પછી પણ એક બીજો ઈસમ એમાંથી નીકળે છે। એટલે પોલીસને પાકો શક ગયો કે ભાઈ આ જ ચોરી કરનાર ઈસમો હોઈ શકે। એટલે એલસીબી એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશનની એક ટીમ અહીંના જે નેત્રમ કેમેરા છે એ નેત્રમમાં પણ ટીમ બનાવી અને અલગ અલગ કેમેરાઓને ચેક કરતી હતી। એમાં અમારા જે નેત્રમ પીએસઆઈ કુંખાણીયા છે, એમને ત્યાં બીજા એક ટેકનિકલ માણસ છે, એમને એક શંકાસ્પદ મૂવમેન્ટ દેખાય એટલે એમણે તાત્કાલિક જ અધિકારીનું ધ્યાન દોર્યું અને પછી જે સીસીટીવીમાં લોકલ ગેબનશા પીએથી એ લોકો પસાર થતા હતા એ મૂવમેન્ટ અને સાથેના જે ઘરફોડ ઘરની બહાર નીકળતા વખતેના જે સીસીટીવી ફૂટેજ છે એ બંને વચ્ચે સામ્યતા જણાય। કારણ કે ગેબનશાની પાસેથી જ્યારે એ લોકો પસાર થાય છે ત્યારે એમની બંનેની વચ્ચે એક થેલી જેવું કંઈ દેખાય છે, એના આધારે શક પાકો થાય છે અને લોકલ પોલીસ સ્ટેશનના એક માણસ તથા અમારા એક એલસીબીના અધિકારી એ આ વ્યક્તિને ઓળખતા હોય અને અમારે ત્યાં તમને ખબર છે કે છેલ્લા 4-1 મહિનાથી વારંવાર જે જૂના ગુનામાં આરોપીઓ હોય એને અમે રોજે રોજ ચેક કરવા માટે મોકલીએ છીએ અને એને નિશ્ચિત નમૂનાની અમે માહિતી પણ દર માસે મંગાવીએ છીએ। એટલે આ લોકો આના ઘરથી વાકેફ હોય એટલે તાત્કાલિક એના ઘરે ગયા અને એની ઝડતી લીધી અને ઘરેથી ઝડતી લેતા 5,90,000 જેટલી રકમ એમના ઘરેથી મળી। એટલે પોલીસને શંકા પાકી થઈ ગઈ કે ઝૂંપડા જેવા રહેવાવાળા માણસ હોય અને એમના ઘરેથી આટલી મોટી રકમ મળે અને એમના ઘરના જે બીજા વ્યક્તિઓ હોય એ કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ ન આપી શકે, એટલા માટે અમારી શંકા મજબૂત થઈ। ઉપરાંત જે અમારા નેત્રમના કેમેરામાં જે નંબર વગરની ગાડી દેખાય છે, આગળ કે પાછળ કોઈ પણ જગ્યાએ નંબર પ્લેટ નથી, તો એ અમે એના ઘરેથી ચેક કરતા એમના ઘરેથી નંબર પ્લેટ પણ મળી આવી અને અમારા જે આ જે વ્યક્તિ અધિકારીઓ અને કર્મચારીઓ હતા જે વારંવાર એને ચેક કરતા તો ઝૂંપડું જોયેલું અને એનો મોબાઈલ નંબર પણ હતો। એના લોકેશનના આધારે જે જયંતિભાઈ ધીરુભાઈ છે એ બાવળની જાડીમાં છુપાયેલો હતો અને ત્યાં જઈ અને પોલીસ એને પકડી લાવી અને એનો પૂછપરછ કરતા એણે પોતે આ જગ્યાએ પૈસા દાટેલા છે, મૂકેલા છે એવું એણે જણાવ્યું।